હેલો, અજય કુમાર મજમુદાર સ્પીકિંગ. તમારો મોટો ભાઈ વિજય અત્યારે અમારા કબજામાં છે, અને એને જીવતો પાછો મેળવવો હોય તો રૂપિયા 3 લાખ તમારે અમને પહોંચાડવા પડશે. પણ યાદ રાખજો કે પોલીસને જાણ કરવાની કોશિશ કરી છે તો અમે તમારા મોટા ભાઈને જીવતો નહીં છોડીએ. હેલો, 3 લાખ રૂપિયા આપવા હું તૈયાર છું, પણ તમે કોણ બોલો છો? એ જાણવાની જરૂર નથી. 3 લાખ રૂપિયા ક્યાં અને ક્યારે પહોંચાડવા એ અમે તમને કલાક પછી જણાવીશું. હેલો, પણ તમે હેલો 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 હેલો, પોલીસ સ્ટેશન, આ અજય કુમાર સ્પીકિંગ. એમની સલામત માટે જ મેં તમને બોલાવ્યા છે ઇન્સ્પેક્ટર. ઠીક છે, હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. હેલો. હા બોલો, મારે ક્યાં પહોંચવાનું છે? ગુડ, તમે મારો અવાજ તો ઓળખી ગયા. હવે ધ્યાનથી સાંભળો. બપોરે 12 વાગે કાળી માતાના મંદિર પાસેના ટેકરા પાછળ 3 લાખ રૂપિયા 10-10 ની નોટોમાં લઈને પહોંચી જજો. પણ યાદ રાખજો, જો ધક્કો કર્યો છે તો એનું પરિણામ સારું નહીં આવે. સાથે ચાલાકી. મેં ધારેલું કે તમને સાથે રાખવાથી મારા ભાઈની સલામતી રહેશે, પણ મારી ગણતરી ખોટી નીકળી. ઇન્સ્પેક્ટર, ગમે તેમ કરીને કોઈ પણ હાલતે મારા ભાઈને બચાવી લો પ્લીઝ. જો મારા ભાઈને કંઈ થઈ ગયું તો? ડોન્ટ વરી મિસ્ટર અજય કુમાર, આઈ એશ્યોર યુ મારાથી થતા હું બધા જ પ્રયત્નો કરીશ. હેલો અજય કુમાર, અમારી સાથે ચાલાકી કરવાની હિંમત કરી? નહીં નહીં, ચાલાકી નહીં, સલામતીનો સવાલ હતો. 3 લાખ રૂપિયા લઈને હું આવ્યો હતો અને હજી પણ આપવા તૈયાર છું. એ વખત વીતી ગયો. 3 લાખ રૂપિયા લેવા હવે અમે તૈયાર નથી, અને તું કાલે તારા ભાઈની લાશ કોઈ કટરમાંથી ઉપાડવા તૈયાર રહેજે, સમજ્યો? હેલો હેલો, પ્લીઝ સાંભળો તો. હેલો હેલો, thank you.
માફ કરજે મારા રોયા અંધો થઈ ગયો છે જોઈને નથી ચલાતું અમારા વાસણ તોડી નાખ્યા એક તો ધૂળ જેટલી કમાણી હોય છે તારી પુણ્ય પડે ઉપરથી નુકસાની કરાય આ મારા જેવા ગરીબ માણસ નુકસાની કોણ તારો બાપ પર એ એ તઈ એ દો તોડી તો ઉભો રહે ના અંધારો તતી ચપ્પા છે નુકસાની લીધા વિના છોડશે નહીં બરે 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 એને પુણ્ય પડે ઉઠ મારી નુકસાની ના પૈસા મારા વાસણ તોડી નાખ્યા પૈસા આપો છું મારા જીવની જોખમ છે મને જવા દો જીવ જોખમમાં છે આ નુકસાનીના પૈસા ભરતા ભરતા મારો જીવ જોખમમાં આવી જશે ગરીબ માણસ છું બાપા ડિપોઝિટ વગર માલ વેચો આપે છે એ તો મારો જીવ કઈ રીતે પૈસા આપો છો પૈસા એક કામ કર આ ગડે રાખી લે બતા સોનાનું છે જોવા દે હા આના જે પૈસા બચશે હલવા કે આવું તને એ એ એ શેટ બાકી બચેલા પૈસા હલવા કે આવું જાઓ શેટ જાઓ તમે આરામથી જાઓ હવે તમને કોઈ મારવા આવશે ને તો આ સરો તની ચંપા જેને જીવતો નહીં છોડે આ તારું હો 200 ની નુકસાની કરાવે ને 2000 નો માલ દઈ જાય એની બુન્ને પૈણે જો આ દિવસ આવો એક કે મળે તો મજા આવી જાય હવે જોઉં છું કોણ આવે છે કોણ છે કોણ આય આય અરે પેલો કહેતો તો ઘડિયાળ વાળો કેની પાછળ કોક પડ્યું છે એનો જીવ લેવા અહીં તો કાળું કૂતરું ન દેખાતું એની બુન્ને પૈણે આજે જે મળે છે તે અથડાય છે અલે એ તું ઠૂઠો છે ઓંધળો છે ભૈસા મોડું તો દેખાય હે વાહ એક તો રાતનું ટાણું ને ઉપરથી કાળા કાળા કપડા પહેરીને નીકળે પાછો કોક ની જોયા તોઈશ મારો બેટો પેલો ક્યાં ગયો એ કોણ છે ક્યાં ગયો કે તો તો વાય પડ્યો છે એ ક્યાં ગયો આ તો મોઠું તો હતો એનો તો અમે એકા તૂટેલો છે એ હું તોડી લેવાનો તો ચાલો સારું તો શેર તો બચી ગયો યા યા અરે ઘડિયાળ વાળા ભૈસા શું થાવ બચી મોટા ભાઈ ઇન્સ્પેક્ટર જે 3 લાખ રૂપિયા અમારા ભાઈના જીવને બચાવવા માટે આપવા તૈયાર હતો એ 3 લાખ રૂપિયાનો હું ઇનામ જાહેર કરું છું એક એક પેપરમાં આપી દો કે જે કોઈ મારા ભાઈના ખૂનીને પકડી પાડશે એને હું 3 લાખ રૂપિયાનું ઇનામ આપીશ ધીરજ રાખો મિસ્ટર અજય ખૂનીને પકડી પાડવા માટે હું પૂરી કોશિશ કરીશ પણ તમે મને કોઈ એવી કડી તરફ આંગળી ચીંધી શકો છો કે જે કડી મને તમારા મોટાભાઈના ખૂની સુધી પહોંચાડી શકે હા જે દિવસે બદમાશો મારા મોટાભાઈને ઉપાડી ગયા એના એક દિવસ પહેલા એમના જન્મદિવસે મેં એમને એક સોનાનું ઘડિયાળ ભેટ આપ્યું હતું જે એમના હાથમાં અત્યારે નથી થેન્ક યુ મિસ્ટર અજય કુમાર ધીરજ રાખો અહીં આવજો કરી જી ભૈસાબ બોલ તારું નામ શું છે ચરોતરની ચંપા ચરોતરની ચંપા જી જિલ્લા ચરોતરની નામ ચંપા આ મૂળ તો અમે ચરોતરના પણ બાપુજી ગુજરી ગયા ને એ પછી અહીં આવીને વસી ગયા એ તો બધું ઠીક છે પણ તું મને હવે વિગતવાર સમજાવ કે બનાવ શું બન્યો હતો થયું એવું ને ભૈસાબ કે હું મારા કાચના વાસણોનો ટોપલો લઈને વેપલો કરવા જાતી હતી ત્યાં મરી ગયેલા ભૈસાબ સામેથી દોડતા આવ્યા ના આમ જોઉં ના તેમ જોઉં સીધા મારી જોડે અથડાણા હું આમ પડી ને વાસણો બીજી તરફ એકો એક વાસણ તૂટી ગયા ભૈસાબ ને આ ભૈસાબ તો ભાગી ગયા ભૈસાબ તું એ ચરોતરની ચંપા છું એમ કઈ છોડું એની બુનને પડે તો અડી એમની પાછળ ને પકડી પડ્યા મે કહ્યું ભૈસાબ મારી નુકસાનીના પૈસા હાલો તો એમને તરત જ પોતાનો જો ઘડિયાળની વાત કહીશ તો ઘડિયાળ આપી દેવી પડશે શું કામ આલું મારી નુકસાનીની વસૂલી છે તો કેમ અટકી ગઈ જ્યારે આ ભૈસાબને પકડી પડ્યા ને ત્યારે એમને કહ્યું કે એમનો જીવ જોખમમાં છે હા હા પછી પછી એની બુનને પડે આ કેવી રીતે ભૂલી ગઈ ભૈસાબ આ ભૈસાબ ગયા ને એ પછી એક ઠૂઠો અથડાયો મારી જોડે ઠૂઠો અથડાયો હા ઠૂઠો એનો હા ડાબો ઠૂઠો હતો એના ઉપર એને લોખંડની ટોપી પહેરી હતી ભૈસાબ મને લાગે છે નક્કી આ કામ એ ઠૂઠાનું જ છે એ દેખાવે કેવો હતો દેખાવે ભૈસાબ અંધારું તો એટલું હતું ને કે એનો મળબળ તો ના દેખાયો એમની ઘડિયાળ વિશે તું કઈ જાણે છે ઘડિયાળ ના ભૈસાબ મને કઈ નથી ખબર એની બુનને પહેલે પેલો કદાચ ઠૂઠો લઈ ગયો હશે ઠીક છે તું જઈ શકે છે ભઈ ભૈસાબ એક વાત કહું આમ તો હું ખૂનીને પકડી પાડવાની પૂરી કોશિશ કરીશ પણ કે એડવાન્સ મળશે કે એટલે કે આ જે 3 લાખ રૂપિયા છે ને એમાંથી જો 300 રૂપિયા પણ મળી જાય તો 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 ખેરી ભાઈ સાહેબ હારે લઈ લઈશું 3 લાખ રૂપિયા
सब्सक्राइब करो अल्ट्रा गुजराती चैनल ने, पछी यूट्यूब ऐप पर बेल नू बटन क्लिक करो अने अल्ट्रा गुजराती तरफ थी लेटेस्ट माहिती मेळवो।